અને હવે નજર મેટ્રો ટોપ 9 ન્યૂઝ પર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,049 નવા કેસ અને 5 લોકોના મૃત્યુ, જ્યારે કે 879 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કુલ મૃત્યુ આંક 3,773 પર પહોંચ્યો. રિકવરી રેટ 91.11% પર પહોંચ્યો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 178 કેસ સામે આવ્યા છે, તો 3 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ 155 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 183 નવા કેસ અને 1 દર્દીનું છેલ્લા 24 કલાકમાં મૃત્યુ નથી થયું, જ્યારે કે સારવાર બાદ સ્વસ્થ થતા 208 લોકોને ડિસ્ચાર્જ કરાયા. સુરતમાં મહિલા પોલીસકર્મીઓનું અદ્વિતીય કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું. કોરોનાની મહામારીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ 960 જેટલી મહિલા પોલીસને રૂપિયા 10,33,000ના ગિફ્ટ વાઉચર અર્પણ કરવામાં આવ્યા. ટેક્સટાઇલ વર્કિંગ ગ્રુપ અને સલૂન ઓનર્સ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યે આરોપ લગાવ્યો છે કે કિસાન રાહત પેકેજમાં મોટા પાયે ગડબડી થઈ છે. ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ જિલ્લા પંચાયતના કર્મચારીઓએ ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવી સરકારને ચૂનો લગાવ્યો. ડીજીજીઆઈ દ્વારા અમદાવાદમાં 127 કરોડની કરચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું છે. બોગસ પેટી ઉભી કરીને કોઈપણ પ્રકારના માલના વેચાણ વિના 127 કરોડની કરચોરીનું કૌભાંડ પકડાયું છે. બહેરામપુરામાં એક નાની ઓડીમાં વેચાણ બિલ બનાવીને કરચોરી કરવામાં આવતી હતી, જેથી પેઢીના માલિક ઇજાજ રમણભાઈ છીપાની ડીજીજીઆઈએ ધરપકડ કરી છે. એમસી અને ફાયર બ્રિગેડે લાલ આંક કરી છે. ફાયર એનઓસી અને ફાયર સેફટીના સાધનો વિના ચાલતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી. શહેરના દક્ષિણ ઝોનમાં 9 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે કે ટેક્સટાઇલ મિલ પ્રોસેસિંગ યુનિટને પણ સીલ કરવામાં આવ્યા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખ જાહેર કરતા વિવાદ થયો છે. જીટીયુ દ્વારા ડિસેમ્બરની શરૂઆતમાં પરીક્ષા યોજવાનો નિર્ણય કરતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરની શરૂઆતમાં લગ્ન સિઝન હોવાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. લગ્ન સિઝન અને સામાજિક પ્રસંગોને કારણે પરીક્ષાની તારીખો લંબાવવા અને 10 ડિસેમ્બર બાદ પરીક્ષાઓ યોજવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે. અમદાવાદ મુંબઈ અમદાવાદ તેજસ ટ્રેનને કોરોનાની મહામારી બાદ 17 ઓક્ટોબરથી ફરીથી શરૂ કરવામાં આવી છે, ત્યારે તેજસમાં સફર કરનારા મુસાફરોના સારા અભિપ્રાય મળતા હવે મુંબઈથી ગુજરાત તેજસ ટૂર પણ શરૂ કરવામાં આવશે. કોરોના કાળમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે આ પ્રાઇવેટ ટૂર ટ્રેન પણ શરૂ થશે, જે અંતર્ગત ગુજરાતના 7 ટૂર પેકેજ જાહેર કરવામાં આવે છે, જેમાં વડોદરા લોકલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, હેરિટેજ ટૂર અમદાવાદ, વડોદરા અમદાવાદ સહિતનો પણ સમાવેશ થાય છે.